દીવ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગાંધીપાડા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા યુપીના હાથરસમાં અનુસૂચિત જાતિ દીકરી મનીષા સાથે થયેલ બળાત્કાર અને અત્યાચારની ઘટનાના કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહી થાય તે અંગે દીવ ડેપ્યુટી કલેક્ટર હરમંદિરસિંહને આવેદનપત્ર આપ્યું અને કેન્ડલ માર્ચ યોગી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। आवेदन पत्र में जणाव्या अनुसार उत्तर प्रदेश हाथरस में मनीषा बेन जी अपना भारत देश की एक दीकरी है। जानवर साथ कोई न करे तव अमानवीय अत्याचार अने व्यवहार आ एक 19 वर्षनी युवती मनीषा बेन पर तेनाज गामना दबंग चार नराधमों द्वारा करवामां आव्यो। ए युवती पर बलात्कार गुजारी युवती ने जीभ कापी लेवाई। त्यारबाद आ युवती ने हॉस्पिटल खाते दुखद मृत्यु थाय छे અને લાશ પણ તેમના પરિવારને સોંપવામાં ન આવી અને તેમના માતૃશ્રી અંતિમવાર મોઢું જોવાની આજીજી કરતા રહ્યા। તેમ છતાં તેમને અંતિમવાર દીકરીનું મોઢું પણ જોવા દેવામાં આવ્યું નહીં। તેથી આવી ઘટના ભારત દેશમાં ફરીવાર ન બને તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે અને આવા ગેરકાયદેસર કૃત્યોમાં જે કોઈ પણ જવાબદાર હોય તેને તાત્કાલિક ફાંસી જેવી સજા અદાલત દ્વારા આપવામાં આવે તેવી આશાએ આ રજૂઆત આવેદન પત્ર દ્વારા કરવામાં આવી। ના રોજ મનીષા જે છે વાલ્મીકી સમાજની પુત્રી એની સાથે જે ઘટના બની એની એ ફક્ત વાલ્મીકી સમાજની નહીં પરંતુ પૂરા ભારત વર્ષની દીકરી છે। તો અમે સરકાર અમે દલિત સમાજ સરકારને અપીલ કરશું કે આવી ઘટના ફરી વખત ન બને અને ન્યાય માટે અપીલ કરશું। 14 સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની તે બાબતે અમે ખૂબ દુઃખી છે અને આ બાબત જે છે એના માટે અમે ન્યાય માંગવા ઈચ્છીએ છીએ। અમે સરકારને અપીલ આ અમારા માટે ખૂબ દુઃખદ વાત છે। આ ફક્ત જે આ બાબત જે છે એ ફક્ત વાલ્મીકી સમાજની દીકરી નહીં પરંતુ પૂરા ભારત વર્ષની દીકરી છે અને આ બાબતે અમે ખૂબ દુઃખી છીએ અને અમારી જે સમાજ છે એને ન્યાય માંગવા માટે સરકારને અપીલ કરે છે અને આવતીકાલે અમે આ વાત કલેક્ટર સુધી પર પહોંચાડવાની કોશિશ કરશું અને તેને આવેદન પત્ર આપવા વિનંતી કરશું, હાજીજી કરશું। વાલ્મીકી સમાજના બધા આગેવાનો આજે શાસન પ્રશાસનને ધ્યાને દોરવામાં આવે છે કે અનુસૂચિત જાતિ જનજાતિ પર અને મહિલાઓ પર હંમેશાથી અન્યાય અત્યાચાર થતા આવે છે જેમાં આ ઘટનાથી વધારો થાય છે। આ સાથે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દમણ અને દીવ પ્રદેશ પ્રમુખ વિનોદ જેઠવા, દીવ વાલ્મીકી સમાજના પ્રમુખ પ્રકાશ સિંહ પરમાર, ગાંધીપરા દલિત સમાજના પ્રમુખ શાંતિભાઈ લવચંદ, બુચરવાડા દલિત સમાજ કાર્યકર વિજેન્દ્ર જેઠવા, દીવ માલિક વાલ્મીકી સમાજના આગેવાન ભીખાભાઈ વઢવાણાની આગેવાનમાં અને પોલીસ નિગરાનીમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી સમાજના ભાઈઓ મહિલાઓ યુવતીઓ અને બાળકો દ્વારા મનીષાના અપરાધીઓને ફાંસી દો, વી વોન્ટ જસ્ટિસ, અત્યાચાર બંધ કરો જેવા નારાઓ સાથે કેન્ડલ માર્ચ યોજી દેશમાં આવી વારંવાર બનતી ઘટનાને વખોડી કાઢી હતી। આ કેન્ડલ માર્ચની દીવ વેકરિયાથી પંચવટી થઈ બજાર માર્ગેથી બંદર ચોક પર વિરામ આપવામાં આવ્યો જ્યાં ઉપસ્થિત તમામ લોકો એ આ ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેનની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન રાખી પોતપોતાની કેન્ડલ મૂકી હાથરસની મરણ જનાર દીકરીના તમામ આરોપીઓને તંત્ર દ્વારા પકડી અને ફાંસીની સજા આપે અને જો ત્વરિતપણે આ પગલાં નહીં ભરવામાં આવે તો આવનાર દિવસોમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મીનાક્ષી, માર્ચ કાઢીને અમે જે યુપીની અંદર અથરવની અંદર જે વાલ્મીકી દીકરીની ઉપર મનીષા ઉપર જે અત્યાચાર જે અધર્મ થયેલ છે અને જે કંઈ પણ એના દોષી છે એની વિરુદ્ધમાં અમે આવતીકાલે કલેક્ટરને એક નિવેદન પણ આપવાના છે અને સરકારને વિનંતી કરશું કે આવા બધા અત્યાચારી દુરાચારીને જે
કાયદા બનાવવા છતાં સરકાર એને સજા નથી કરતી અને જાણની દિશાને બીજી જગ્યાએ ભટકાવી નાખે છે અને જેમ બીજા કેસોમાં બને છે એમ આવી માસૂમ દીકરીઓને ઉપર કમસે કમ ન થવું જોઈએ. દિશા બદલાવી કાઢે છે આ જાણની દિશા. ક્યુ પત્રકારો, જે પત્રકારો અમને સારી રીતે સમજે છે, સત્ય ક્યારે છુપાતું નથી, સત્ય હંમેશા બહાર આવવાનું છે, એનો જે સારા પત્રકારો અમને સપોર્ટ કરે છે એનો અમે આભાર માનીએ અને સરકારને ખાસ વિનંતી કરીએ કે આવા અત્યાચારી અને દુરાચારીઓને કડકમાં કડક સજા મળે એવી હું સરકારને વિનંતી કરું. દીવ વાલ્મીકી સમાજ.